पालीताना तीर्थ नगरी मां गुरुदेव शांति विमल सुरेश्वर जी महाराज साहेब ना 40वीं स्वर्गरोहण तिथि नी उजवणी कराई हती। पालीताना शत्रुंजय महातीर्थ नगरी में गुरुदेव शांति विमल सूरी महाराज ने 40वीं स्वर्गारोहण तिथि में गुरु प्रवचन सभा योजाई थी। गुरुवंदना गुरु पूजन करीने गुरुदेव ने 40वीं स्वर्गारोहण तिथि गुरु भगवंतों सानिध्य में उजवामां आवी। तेमज गुरुदेव गच्छाधिपति भाई महाराज साहेबना गच्छाधिपति 40 वर्ष पूर्ण थता बधा संप्रदाय हजारों भक्तों द्वारा अक्षतथी गुरु ने वधाव्या हता। आथी निमित्ते देश विदेश मांथी महिला वृद्धों तेमज बाळकों सहित भक्तों आ उजवणीनो लाभ लई सर्धमिक भक्ति भोजन प्रसादीनो पण लाभ लीधो हतो। आ प्रसंग में गुरुदेव विजय महाराज सहित 80 जेटला साध्वीजी महाराज अने गुरु भगवंतो पधार्या हता। 35,000 ભાવનગરનું પાલીતાણા તીર્થ છે અને વર્લ્ડના ભારતના 33 રાજ્યોના બધા જ જૈનો ખાસ પાલીતાણા દર્શન કરવા આવતા હોય અને એકદમ સામે તમે જોઈ શકો છો કે શાંતિ વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ તો સ્વર્ગારોહણ થઈ ગયા અને 40 વર્ષ થઈ ગયા તો આજે તિથિ હોય અને બહેનો બધાય તમે જોઈ શકો છો કે ખાસ આજે ગુરુ વંદના કાર્યક્રમ ખાસ કરવામાં આવેલો છે। તમે જોઈ શકો છો આસ્થા ગુરુ પ્રત્યે જય જયના નારા લાગે છે। બહેનો છે આપણે ખાસ પૂછીશું, બેન ક્યાંથી આવો? હું અમદાવાદથી આવું છું અને 10-15 વર્ષથી ગુરુ વંદના કરવા આવું છું। આજનો આ દિવસ શાંતિના દાદાનો આજે પુણ્યતિથિ છે અને ભાઈ મહારાજ સાહેબનો આજે જન્મદિવસ એટલે આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય પદવીનો આજે એમનો જન્મદિવસ કહેવાય, નવી પદવી મળી એ નિમિત્તે અમે સૌ અહીંયા દર્શન કરવા માટે અને એમના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। કેટલા ક્યાં ક્યાંથી બહેનો આ બધા આવતા હોય અને કેટલા દૂરથી આવેલા છે? હું અમદાવાદથી આવી છું, આ બેન બોમ્બેથી આવેલા છે, આ બેન એક છે આ ઓસ્ટ્રેલિયાથી બેન આવેલા છે, આ ભાવનગરથી આવેલા છે, આ બેન પૂનાથી આવેલા છે, અલગ અલગ જગ્યાથી દરેક જણા આ ગુરુ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે અને ચમત્કારિક રીતે કહેવાય કેટલા બધા અનુભવો અમારા જીવનમાં છે, એ અનુભવોને લીધે અને એનાથી એ વિશેષ એક આધ્યાત્મિક ઉન્નતિ માટે અમે સૌ અહીંયા ગુરુ વંદના કરવા આવીએ છીએ અને અમૂદ અમને શક્તિ પ્રાપ્ત થાય છે અને ન વિચારેલું ન જાણેલું અમને ઘણું બધું એમનાથી પ્રાપ્ત થાય છે, એટલે ગુરુ ભગવાન અમારી માટે સાક્ષાત દેવ છે અને અમે સૌ એનાથી ધન્ય છે કે અમારા જીવનમાં આવા સદગુરુ મળ્યા જેને કારણે અમારું ભૌતિક જીવન અને અમારું આધ્યાત્મિક જીવન અમારું બંને જીવનનું પાસું સરસ રીતે સંભારાયેલું છે, એટલે સૌથી પહેલાં અમે ગુરુવંદના કરીને ધન્યતા અનુભવીએ છીએ કે અમને સમર્થ એવા સદગુરુ મળ્યા છે। તમે જોઈ શકો છો કે આ આસ્થા તો તમે ગુરુ પ્રત્યે જોઈ જ ન હોય, હવે જન્મ થાય એટલે જીવનથી સ્ટાર્ટિંગમાં જે ખાસ ગુરુ ધારણ કરવા પડે, ગુરુની જરૂર હોય, ગુરુ આશીર્વાદ આપતા હોય, હવે આખું વર્લ્ડ તમે જોઈ શકો છો કે પાલીતાણામાં હોય બધા જ કન્ટ્રીના અહીંયા ભારતના રાજ્યના ઓસ્ટ્રેલિયા લંડન આ બધા જ બહેનો તમે જોઈ શકો છો કે ભક્તો જે ગુરુદેવના દર્શન કરવા આવ્યા। ખાસ તો તમે જોઈ શકો છો કે આ બે એક તિથિ અને એક જે ગચ્છાધિપતિ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબની જે સાનિધ્યમાં આખો કાર્યક્રમ થયો હોય અને ભક્તો તો ખૂબ જ ધન્યતા અનુભવે છે, તમે જોઈ શકો છો। ભાવનગરનું પાલીતાણા તીર્થ છે, ખાસ કરીને જૈનોનું તીર્થ હોય, ભારતભરના જે જૈનો અહીંયા દર્શન કરવા આવતા હોય અને શાંતિ વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબનું તમે ખાસ જે ગુરુદેવ છે મંદિર છે અને 40મો સ્વર્ગારોહણ જે આજે તિથિ દિવસ હોય અને પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભાઈ મહારાજ તો એમના સાનિધ્યમાં ખાસ ગુરુ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। સાહેબજીને ખાસ આપણે પૂછીએ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય
જય ગુરુદેવ ગુરુ ભક્તિ નો સંગમ તમે જોઈ શકો છો કે ગુરુદેવ ના જય જય ના નારા લાગે છે પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ છે આપણે પૂછીશું થેન્ક યુ આપના તો ગુરુદેવ છે અને હજારોની લાખોની સંખ્યામાં ગુરુ ભક્તો દર્શન કરવા આજે ગુરુ વંદના થયેલ છે આજે ગુરુ વંદનાનો કાર્યક્રમ હતો ગુરુદેવ યોગનિષ્ઠ આચાર્ય દેવ શ્રી શાંતિમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબનો એમનો કાળધર્મ પામ્યા ને એટલે સ્વર્ગ દિવસ આજે હતો અને એમને 40 વર્ષ પૂર્વે જે ગુરુ મહારાજ દેવલોકે એમને અહીંયા સમાધિ મંદિર છે દરેક ગુરુભક્તો ગુરુદેવની સમાધિ મંદિરમાં આવી અને પોતાના ભાવો વ્યક્ત કરે છે દરેક બધા દુઃખ અને દર્દને દૂર કરનાર ગુરુદેવો ગુરુદેવતા ગુરુબીન ઘોર અંધાર ગુરુ વગરનું બધું અંધકાર છે એટલે ગુરુના સાનિધ્યમાં આવી ખૂબ જ જ્ઞાનમય પ્રકાશ મેળવી પોતાના આત્માના ઉજ્જવલ ભવિષ્યની કામના કરતા આવે છે ગુરુદેવના ખૂબ ખૂબ ભક્તો ઉપર આશીર્વાદ છે આજે સુંદરતમ કાર્યક્રમ બધા સાધુ સાધુ ભગવંતોના પાલિકાનાની પવિત્રતમ ભૂમિમાં ગુરુદેવના સાનિધ્યમાં ગુરુદેવની સમાધિમાં ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમની જે સતત ઉજવણી થઈ દરેક સંઘોને અલગ અલગ પ્રતિનિધિઓ બધા પધાર્યા અને સુંદરતમ આ કાર્યક્રમ રહ્યો ગુરુદેવની ખૂબ કૃપા બધાના ઉપર રહે એવા ખૂબ મંગલમય જે થતા આશીર્વાદ અને તમારી ચેનલને પણ અમારા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ બોલે સદગુરુ દેવ કી જય તમે જોઈ શકો છો કે સંતોનું તો કામ છે કે આશીર્વાદ આપવા અને ભગવા જે કપડાં સફેદ વસ્ત્રો પહેરેલા છે તો લોકો માટે વેસો માટે કલ્યાણ કરવું શાંતિ સ્થાપવી તો પાલિતાણામાં પણ શાંતિ વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ હોય તો એના ગુરુ વંદના ખાસ કરવામાં આવે સ્વર્ગારોહણ 40મો ખાસ અતિથિ હતી અને સાહેબજી પણ તમે જોઈ શકો છો કે 40 વર્ષ તો ગચ્છાધિપતિને થયા હોય તો એ પણ કાર્યક્રમ કર્યો હતો અને સાધુ ભગવતો તો 80થી વધારે સાધુ મહારાજ પણ ખાસ પધારેલા હતા હજારોની સંખ્યામાં ભક્તો તો ખાસ તમે કહી શકો કે ખૂબ જ સરસ કાર્યક્રમ ગુરુ વંદના ગુરુ પૂજન જે બધું જ જ્યાં પાલિતાણા તીર્થમાં ખાસ આજે આ થયેલું હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ પાલિતાણા તે વખતે ગુરુદેવને સ્વસ્તિકથી એમને આપણે વધામણા કરીશું ભાવનગર જિલ્લો છે અને પાલિતાણા તમે જોઈ શકો છો ખાસ કે જૈનો જે તીર્થ છે આ જૈનોનું તીર્થ હોય અને વિમલસુરી મહારાસ્વર સાહેબનો જે આજે સ્વર્ગારોહણ તિથિ હોય તો ખાસ અહીંયા બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઉત્સાહ કેટલો છે ગુરુદેવ પ્રત્યે સાહેબજી છે આપણે ખાસ પૂછીશું આજે ગુરુ વંદના ખાસ કરવામાં આવેલી છે સાહેબજી આજે 40મો સ્વર્ગારોહણ જે કાર્યક્રમ હતો આખો કાર્યક્રમ શું હતો શાંતિ વિનોદ મારસેટ 40માં એમના સ્વર્ગારોહણ નિમિત્તે ભારતભરથી વિવિધ જગ્યાએથી આવેલા યાત્રિકો ગુરુ આજ વંદના કરી છે ગુરુ મહારાજની ભક્તિ કરી છે અને ગુરુગુણના આજ ગુણાવાનું વાત કરેલા છે ગુરુ મહારાજ સર્વજીવોને કેમ સુખ ઉપજે અને સર્વજીવોનું કેવું સુખી થાય આ હેતુથી જ ગુરુદેવ પોતાના જીવનને અંદર એક મંત્ર બનાવેલો હતો સર્વજીવ કરો શાસન રસીની જે ભાવના છે એ ભાવના પ્રમાણે ગુરુદેવે આજની તારીખમાં એમને પોતે દેહ ત્યાગ કરેલો હતો આજનો આ પવિત્ર દિવસ યાને કે જૈન સમાજનો પવિત્ર દિવસ જૈન સમાજની અંદર આજ અમારી સ્થાપના યાને કે આજ શત્રુવીર સંઘની સ્થાપના થઈ હતી એવી આ તીર્થની ભૂમિની અંદર બરાબર 40 વર્ષની પહેલાં શાંતિમંદ સાહેબે પોતાનો અંતિમ શ્વાસ લીધેલા અને તે વખતે બધા ભક્તોને કીધેલું કે જે પણ ભક્ત મારા દ્વારે અહીંયા આવશે એના હું સર્વ કાર્યો પૂર્ણ કરીશ આજ એ આજ કાર્યક્રમ આજ પણ ગુરુદેવ પૂર્ણ કરી રહ્યા છે સાથે સાથે અમારા લાડીલા અને વિમલ કચ્છના ગચ્છાધિપતિ પ્રદ્યુમ્ન વિમલ સુમારા સાહેબની આજના દિવસે જ એમને પોતાના ગુરુદેવને પછી એમને શાસનના અને વિમલ કચ્છના ગચ્છાધિપતિ પદની પ્રાપ્તિ થઈ લીધી એમને પણ આ 40 વર્ષ પૂરા થઈ અને 41મા વર્ષમાં પ્રવેશ કર્યો છે એવા ભાઈ મહારાજને નામથી જેને આપણે ઓળખીએ છીએ ભાઈ મહારાજ ખૂબ શાસનના કામ કરે છે એક જ એવી વ્યક્તિ છે ભાઈ મહારાજ કે ત્યાં જૈન અજૈનો બધાએ જ એમને પોતાના ગુરુને રૂપમાં સ્વીકારે છે તો એવા બંને ગુરુદેવોનો એકનો સર્ગારોહણ તિથિ અને બીજાના ગચ્છાધિપતિ પદને પ્રસંગે
આ બધાય ભક્તો અહીંયા આવી અને ખૂબ ગુરુભક્તિની અંદર લાભ લીધો છે અને આ શાશ્વતા તીર્થ ઉપર એને કે ગિરિરાજની અંદર એમ કહેવાય છે કે કાંકરે કાંકરે અનંત આત્માઓ જ્યાં સિદ્ધ થયેલા છે એવી આ સિદ્ધ ભૂમિની અંદર બધાએ તમને લોકો આવી અને આ સિદ્ધગીરીના દર્શન કરીને પણ પોતાના ધન્યતા અનુભવે છે. બસ ખૂબ બધા ભક્તોને એક જ મારા અંતરના આશીર્વાદ છે કે ખૂબ ગુરુ ભક્તિ કરે અને ખૂબ પરમાત્માની ભક્તિ કરે. અસ્તુ જય માનવ. તમે જોઈ શકો છો કે 40મો સ્વર્ગારોહણ વર્તમાનની અંદર તપાગચ હોય, ખતરગચ હોય, આંચલગચ હોય, તીરાપંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમને ગચના ગચ્છાધિપતિ પદને 40 વર્ષ પૂરા થયા હોય એવો એક પણ સમુદાય નથી. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.